ચુડા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દ્વારા ચુડા મામલતદાર કચેરીએ ધરણા કરવામાં આવ્યા હતા. જે ચુડા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા એવા પાર્ટી પ્રમુખ શ્રી સુરસંગભાઈ પુભાણી, પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ મીઠાપરા, બાબુભાઈ મીઠાપરા પંચાયત સદસ્ય તથા અન્ય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દ્વારા ચુડા મામલતદાર કચેરીએ ધરણા કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોના મુદ્દે અને સ્કૂલ વિદ્યાર્થીઓના ફીના મુદ્દે આજે ચુડા મામલતદાર કચેરી ખાતે રોષ વ્યક્ત કર્યો હતો. જે આજની ભાજપ સરકારે જે ખેડૂત વિરોધી જે કાળો કાયદો લાવ્યા છે ત્યારે ખેડૂતને એપીએમસી અને ટેકાના જે ભાવ મળતા હતા તે પણ રદ કર્યા અને ખેડૂતોને હજુ વધારે વધારે દેવાદાર થાય એવું આ સરકાર ઈચ્છી રહી છે. તો અમે સરકારને અને તંત્રને જગાડવા માંગીએ છીએ કે ખેડૂતો જે જગતના તાત છે, ખેડૂત અનાજ ભોગવે છે, બધું ઉત્પાદન કરે છે, એને તમે જીવાડવાનું કરો, ખેડૂતને મારવાનું ન કરશો. અને અત્યારે અતિવૃષ્ટિના હિસાબે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોને અત્યારે કપાસ, મગફળી, તલ તદ્દન નિષ્ફળ ગયા છે. અને તદઉપરાંત અત્યારે જે કાળો કાયદો જે કેન્દ્ર સરકારે રજૂ કર્યો છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આવો કાળો કાયદો નો વિરોધ કરવા માટે અમે મામલતદાર કચેરીએ ચુડા આવ્યા છીએ. અને જે શિક્ષણ ફી 25% ના બદલે અમે કોંગ્રેસ વાળા રજૂઆત કરી છે કે 6% શિક્ષણ ફી માફ થવી જોઈએ. શિક્ષણ ફી ના કોરોનાના હિસાબે અત્યારે વાલીઓ ચિંતિત છે અને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. ખેતીવાડીમાં કઈ થયું નથી. બીજા નંબરમાં કે કોરોના મહામારીના હિસાબે વેપાર ધંધા બધા ઠપ છે, તો આર્થિક મુશ્કેલી પણ ઘણી બધી રહેશે. તો સરકારને અમે નમ્ર વિનંતી કરવી છીએ કે આ જે કાળો કાયદો લાવ્યા છે વહેલામાં વહેલી તકે પાછો ખેંચે એ અમારી નમ્ર વિનંતી છે. દીપક સિવાગલાનો રિપોર્ટ, લીંબડી.